બદ્રીજા ના ધેરા જે રજા થી ઓટો માતા એતર માં હા બહુ વડાવા આયા નહી આય જે જોતા આય આપણે હેરો ના ના જોતા ના વરસાદ ના વાતાવરણ શું કર્યું વરસાદ આવું કર્યું અને બધા એવું કી યાર કે 20 તારીખ સુધી તો વરસાદ આવવાને ના તો જોતા આય અને તમે ના બિલ કાચીન લ્યો એટલે ઘઉં બહુ વાઢી ના છે ઓલે યાર ઓડી વાત ની જઈ તે હજી વડી નહી લ્યો ના તો હજુ ફોન કરીએ તે ના તો લઈ આઈએ કારણ કે ઘઉં વઢાવા આવી ગયા છે તે જોતા આઈએ ના માવઠું જેવું કરશે તો આપણે અહીંયા ઘઉં 12 મહિનાની મહેનત આખી નિષ્ફળ જતી રહેશે ભગવાનનો પર કરમ આમ દમ તૂટી ગયો અને વર્ષ ઠંડી મંડી યાર જેવી વાતી યાર ઘઉં મસ્ત થયા પણ આપણે તો પણ અમને જોઈએ નહીં યાર અઠવાડિયે 15 દાડે તમે કહેતા કાચી તો જઈએ તો કાચી મેં લઈ આવ કે અમે ચાર્જો વધે ના તો ઉપાડી આવી જાય આમ તો હું હેરી જતી અને આપણે સમાચાર બમાચાર હજી કહેતી પણ હમણાં હોળી કરવા જઈએ તો જેમ તે વળીએ નહીં એ જે ખબર નહીં પડતી હોય જેમ તો એક દાડા નો હતો પેલા 10 દાડા થયા કદી નહી પીતો દારૂ આતો ચોઈ તન પીધો ભાઈ ભાઈ બેપણ થઈ ગયો લાગે એટલે કોકડે માર્યો કહું જોજે જલ્દી જો 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 મેહુલ્યો કાઢી નાખેલો ઠંટ શું કરી દે તારા બાણ વેણ આવ્યો તે હું ઠપ્પર લે મારી વાણી કીધી છો બાણ વેણ નહીં કે મને કોઈ ભોબીસ ખાઈ નહીં જો પછી તો પટ્ટી મારી તો આમ ચોર ભાઈ તો પણ હું કોઈ બોલાવ ના એકલા તું જ નહીં ભાઈ કને મે બોલાવ હું એકલો હતો એવા સાચી હારો અમે ઘેર હતા હે લે આ તો એને ઠમઠોડે બરોબર લઈ લેજો મારી પાણી બોલે લે કાચી વગાડી ભાઈ જોજો એની ચરબી ઉતારી એવું સમજઈ ના મનતી લડો ભાઈ આપણે બંગડી નહીં પહેરી ની વાત આ કાઢી નાખી આ તો હેરો ગમો કાઢી નાખેલો હે ભાઈ આ તો અબલો ઉપર લેવો ના તો આપણો નહીં આપણો તો હાથ કાફી બદલી લે તું કા ગભરા મે તઈ જાય એવું તો આજ ના બોધી મારો હે ભાઈ બોધી ભૂકા કાઢી નાખી ના આજ એવું સમજઈ ના મનતી કે ગમ નો બોસ થઈ ગયો ઇની ઠાઠડી બંધાય ઇનો ઓછો કુટુ કાઢી નાખેલો એ થરુ ગોમમાં ઉધે ખોલું થાય રે ભાઈ આ તો બરોબર મારી એને આપે તઈ જાય દે બરોબર એને ખબર પડે ડોકુ ડોકુ લઈ ને ચરબી ઉતારી આતો ઓટો લઈ જાય આજી ના હોર પંદર હરિયા લેતા 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 અરે ઓવ લેતા લેતા તું લેતા હે ઇના હોર પડી નાખો માજા અને હમણા એવું કોઈને મારે નહીં એટલે હાથમાં બરો બર ખણાવો બરો બર ભાઈ હેલો ભાઈ હેલો જલ્દી હેલો હેલો જલ્દી એની ની આજે તરબી ઉતારી આજે ઓમાં જ પટ્ટી મારી પર દહી ગયો મને ઓ જલ્દી અમે રોડ પર જા રે ફટાફટ તો કોક સાધન માં દેઈ જાઉં જો પેલા આવી જાય તો મારો વફા આવી જાય હમણાં હાલ એટલે ફટાફટ જવા દે રોડ પર રોડ આવી ગયો અમે હા પણ સાધન મળે તો સારી વાત છે જલ્દી ફટાફટ કોઈ આવતું નહીં પેલા આવી જાય તો મારો વખવાય જ કોઈ આવતી નહીં શું કરવું ભાઈ વા હેઠી જો તો સારું મેળ ના આવે હેઠી ને ક્યારે હું વખવાનું કોઈ સાધન મળે સારી વાત છે કે વખવાજો પેલા આવી જાય ને પેલા કંદેરી ભાઈ બધા તો મારો વખવાય જાય આવતી નહીં કોઈ સાધન દેખાતું શું કરવું ભાઈ ભગવાન કોઈ ખર ને કાલે આવી ગયો નહીં મારું હો મારી માઇન મારો હા કાઢી નાખી રહ્યા કારણ કે પેલા કન્યાનો સારો એટલો કોક તો ડખો થવાનો જ થયો તો ખબર અમને કાઢી ના છેલો ગમમાં બેકાર હોય એની ઠાઠડી બંધાય ઉધેવ ખોનું આ તો એની ચરબી ઉતારી ગયો હડી ગયો ધોકો હું કેવું પછી કેવા તા કે ભલે આપણો ભત્રી જાય એવું સમજઈ ના મનતી કોનાજી કોઈ નવો માણસ તો ભટકણો લાવે લાગતો નહીં વાત સાચી હે ભાઈ અને મને એવું કી તારા બાપનું કી છે તરહ કી
મને કે બાન નહીં વેનવાની તો પાછા મને ધમકી આલતા પાછા ગોમમાં આપ ઉપર ને ઓળખતો નહીં આજી ની ચોબડી ઉતારવાની ભાઈ તું જો અને ના તો જો કોઈ ઝાડી માં પોચી ઓમ મારી જ આજી ખબર પડે પણ પકડી લઈએ અને જો આવા રોડ આવી જાવ આટલામ તો ઉભો જ રહ્યો છે હા સાચી અને ટોગન બોગા ભતીલા ભાજીને ચો ભતીલા પાછો ના પડતો ટોગન બોગા જુદા કરી આપ તો ખાલી મારે છે ને બેભણ તો બેભણ પર પૈકારે તો ઓર હું એકલો તો મી ઘણી બુમો પાડી ભાઈ ઘણી બુમો પાડી પણ કોઈ આખા વાનોખરા કોઈ નતું જરૂર નહી આપડે તો હાથ કાપી ફરી થોડી આટલા ઉભો જ રહ્યો છે ની ચોબડી ઉતાર દેવી આપતો એવું આમ જઈ ના મનતી અચક બોધો આટલા મત બોધો ભાઈ અને કુટા ધરા ધેળ રશીન પછી પછી જાવ હો કીધો રશી નહીં લા પછી આને પછી લ્યા રશી તો જરૂર હા જંગલ માં લાઈ બરોબર મારી એને વાત સાચી હો અને ધાણી તો બોધે ભાઈ એ કોઈ આવતી ને શું કરું આ રિક્ષા વાળો એ પેલો આયો તો ઉભો ના રહ્યો હું કરું મત ખબર નહીં પેલા આવી ગયો મારો ઢોઢો કાઢ નાખી મારી મારી શું કરું એ પેલા આવી ગયો લાગી આપડે જતા રહીએ નીકળી જવું છે પૈસા જવું કે કાકા પણ જવું પડશે કાકો દેખવા તો સારું પૈસા વગર તો ચો બારે જવું મારતો ના તો જવા દેવાનું તો હેડો અલે કોણ બોધેલો લે કોક બોધેલો હા જોવા દેજે અલે આ તો મારા કાકો લે કાકા એ કાકા કાકા ઉઠ્યો અરે કાકા ઉઠ્યો ઉઠક લે કાકા વન માવો કાકા હોભડો કે આમ જો મારો હો જો હો જો તમાર બરા 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 હું સોળું બરા બે મિનિટ બરા દેવ બોલો જલ્દી શું થયું કન્યો હા પેલો પોપડ્યો હા અને એનો ભત્રીજો થઈ પેલો અપલું હા પોલીસ કેસ કરી હારાડામાં તમે ગેલાઈ જાવ
હે ભગવાન ભત્રીજા હા કાકા આ મધ માર્યો ને હા પણ આનો છોડવા નહી હો આ તમારે લીધે મારે બહાર જવું હતું ને તો આ જોક તમારે મને મારું કરવાનું કે તારે બહાર જવાની પડી હોય મને હોય માર્યો એને વિચારતો તું અરે એવું નહીં પણ આ તમને હોગવા જ નીકળે તો પણ આ મને જો ખબર હતી ને કંઈક પેલા મારા પકડા ના બધાને કંઈક ને મારો શરીર એકે એક અંગ જુદું થઈ ગયું તને ખબર હતી એવું અને અમે કેસ તો કરવો જ છે પણ એક વખત હાથમાં આવો ને પેલા જોડી તો કાઢીએ જ તું ના ના આવો ને હાથમાં ફરી જ વાળું ડેકન ડેક એક ઊંચા કરી કરીને ફેદોડી ફેદોડી ના મારે વગર ને મેલું એટલે હું કહું પોલીસ કેસ કરશું કે ના તો મારવા પોલીસ કેસ તો કરવો જ છે વાંધો મેં પુરાવો તો શું જેલ ના હરિયા તો ઘણા પછી હું કહું આમ તો પોલીસ કેસ કરીએ અને ના હોય તો હારા ને જેલમાં ડંડા હરિયા ઘણા બરાબર ને અલે કાકા રસ્તા વચ્ચે પાડી દઈએ પોલીસ કેસ કરો પોલીસ કેસ કરી કરું કે લોબુ તો મોઉ થાવું પણ તમને મારે તો ચલાવવાનું તો શું હોય વાત કરો છોડવાતું નહીં ભદ્રીજા એ તો વાત સાચી તારી કે પણ તારે જે યોગ લાગે કર હેડતા બીજું હું કહું કે મને તો જો એક વસ્તુ મને એક રસ્તો દેખાય કે પોલીસ કેસ કરીએ અને મારા મારીએ વચ્ચે રસ્તા વચ્ચે મારીએ અલગ અને પોલીસ કેસ કરીએ ને તો પોલીસ વાળા લઈ જાય મારવા તો આપણે મારશી ને પોલીસ વાળા મારશી પથરીદા બધી વાત સાચી મારવાય પણ મને હાલ કોઈ તાકાત નહીં હાલ તો કોઈ મારો એવું તો લાગતું નથી તમને જાઉં કહું કે મારા ઘરે આવજો હું તમે ઘર શાંતિ આરામ કરો ના હું તો એક કલાક જઈને પાડી આવું ભગવાન કેવા દાળા લાવ્યો તો ક્ષેત્ર માં ઓટો ઓટો મારતા હોય તમે આરામ કરો તા બરોબર હું કહું અભાળ હાલ મારવા નહીં મને કારણ કે જો મારવા જઈએ ને તો લોબુ લોબુ થવા ને વોક આપણો જ છે કારણ કે પેલા કંદ્યા બલાડા માર્યો મુએ એટલા આ બધું થયું બરાબર મારો કયો મારો પડો કાકા તને તમે વળી જો તું મારવા જઈએ તો એટલે હાલ તમે ત્રણ જણા ગોઠશી નહીં તને એકલા નહીં હાલ અભાળ મારવા નહીં મને પોલીસ કેસ જ કર પેલા પેલા જેલમાં પુરાય પછી તો બધું કરીશું પછી એકલા તારો ગોઠી હોય નહીં આમ તો ત્રણ ચાર જણા હતા રે ઓ ભાઈ ત્રણ જણા નહીં ગોઠીએ હું કહું ને આ મને મારી મારી હા કાઢી દેશે મારો શું કરો પોલીસ કેસ કરો પોલીસ કેસ કર ના તો સાહેબ ને ફોન કર સાહેબ ને ફોન તો નંબર જો બરો આ તો ખરો હા પત્રીજા ફોન કરજે હા કરો કરો કાકા હાલો હા બોલો સુનિલભાઈ સાહેબ બોલે હા બોલો આપણે હું કહું હા એક કમ્પ્લેન દર્જ કરાવવાની હતી ચમ કમ્પ્લેન અમારા કાકા મારે બે ત્રણ જણા ભેગા ગામના ભેગા થઈને મારે એવું હોય ખેતરમાં ઓટો મારા જતા ને તે મારે તે તમે પોલીસ સ્ટેશન આવો હું ત્યાં આવું ના તમે ઘેર આવો તો સારું એવું હો હા બહુ વધારે મારે એવું હો માં કાકો હેડેક તા ને એવું કરો કે એ હા હો હું આવું હારાડો આવો તા હું ગયો પત્રીજા આવો સાહેબ સાહેબ ને કે અલ્લા આપજો ના આવતા રહેશે અમે થોડી વારમાં આવી જાય આ તો ફેસલો થઈ જાય બરોબર ને હવે કેસ તો કરવો જ સાહેબ ને સાહેબ પકડી લાવો ને ફટકા મારી દે બરોબર ને કાકા હા સાહેબ આયા લાગ આયા બિપિનજી હા રેવો બેહો
साहेब आओ आओ साहेब आओ आओ साहेब हो जीवो काका आ साहेब हूं बात करू ले जबर मारे ही यार मार काका ने तो जे मारे तू साहेब चला जणा था पेला तैंदणा रे ना हां પેલો કંદેવ પેલો પોપડીયો અને પેલો અપલો એવડો ભત્રીજો બરોબર તો એનો મને પેલો પેલા ખરાબા મંદિર માર્યો સાહેબ તે અમે એવડો તમે ના તો અમે કેસ કરીએ તે તમે પકડીને બરાબર ના એવડો મારો વિડીયો ઉતારલો તમારો બોલો હા વિડીયો ઉતારલ્યા ને દાવાનો જે જે વાય કાયદા કરે મારેલા પેલો કંદેવ પેલો અપલો હા અને પોપડીયો બરોબર એ તો એનો મને મંદિર માર્યો પેલા ખરાબા બરોબર છેત્રીન માર્યા કાજે છેત્રીન માર્યો બાહુ હું એકલો હતો ઈવાનું કમ્પ્લેન કરવાની ને એનું ઓ વાહ અરે સાહેબ કાયદેસર કરજો બસ જેવ તેવ ના કરતા તમે ફીટ કરી દીએ હ નેકડી જ ના કે જામ આ તો જે માં કાકા જે મારા થી બોલવાના દે દે મારી નાખવાનું હુમલો કરી ની વી વાર ની પળ સાહેબ આ જો કે મારા તો હાથ પર એક એક બોમલતું નહીં જબર મારે ઈ ના એમ કોણ એની વાતો કરતા હોય તો એટલા હું પહોંચી ગયો કરે બરાબર જબર મારે ઈ સાહેબ તમે યાર ફોન કરો હું પોલીસ સ્ટેશન જાઉં બરોબર હું હાલા તો ડાયરેક્ટ આવ્યો નો તે વધીએ પહેરી નહીં એટલે ના હું પોલીસ સ્ટેશન જવું હોય થી ઘરે જઈને પછી જવું બરોબર તમે કામકાજ લઈ લેજો ના પડે તો હું વિડીયો ઉતારી લીધો અને કેસ દર્જ કરી દઈએ આપણે બરોબર ના તો બોલા ભેગા કરી અને ના પોલીસ સ્ટેશન બોલા ડાયરેક્ટ એફઆઈઆર પાડશે ને વોરંટ સાથે વોરંટ ત્યાંથી ઉઠાવવાના બરોબર ને ખર્ચા ને પેલી રાખે તો ખર્ચો જે થાય મળશે આમાં કોઈ ખર્ચો ના હોય તમે મારવાની પેલી એ કરી અને એમાં ખર્ચો ના હોય ફોન ફિટ કરી નાખું હું તેને જોવાનું બસ શું વાંધો નહીં હા ભાઈ એવું જ કરો એટલે તમે તો કયા ઠેકોણા પડે માં કાકા તો ભાજીના જે ખર્ચો એ લેવો પડશે મારે તો ખર્ચો ના આવે તો બહાર શું ભેગા થાય ના મારવા નહીં આપણે ઈવન જીવું નહીં આપણે કાયદેસર જ કરો બરોબર હા કશું વાંધો નહીં હું નીકળું થાય એ સારું હેડો સાહેબ કાકા હા ભત્રીજા કે પોલીસ કેસ તો કરાવી દીધો બરોબર હા સાહેબ તો મારવા ના પાડતા પણ આપડે તો શું કરશું આપડે રીતે કરું બોલો હજી ગયો ના મારા બાર બાર વાત નથી થતા એક વખત સાહેબ આવ્યો તો આપડે કરીએ તો કેસ તે બહુ થાય ના પછી આપડે કોઈ વિચારીએ પછી ના તો પૈસા પૈસા લેવું બીજું ઉદાહરણ એ તો હાલ પેલા સાહેબ તો પકડો હા તમને મારે ના દવા દવાખાન દવાખાન તો પૈસા જોઈશે કે દવાખાને જવાના તેડો સોળવાળા તો નહીં ઓનો હા કા તું પૈસા લઈએ હું તો કે પૈસા લઈએ મારીએ કન્યા કાળિયા તો હા કાઢી નાખું તો ખબર એ કન્યા ને પેલા પોપડે બેવાનો જબર મારો એ બે મને વધારે માર્યો પેલો તો નતો અડે વધારે પણ પેલા બે લાકડી ધોકા લઈને આવ્યા છે એ કન્યાના પોપડિયા તો ખેતરો જો ભેગા થતો એવા ભૂડા જ કાપી નાખવા તો ખબર છે મને ભેગા થવા દે પછી વાત થવા દે ભાઈ હા મારું એવી ગુજરાતી કોમેડી હા મારું મેહોણ